हेलो नमस्ते विद्यार्थी मित्रों, હું લીના ચાનોધરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે 3-4 માં જે ચેપ્ટર 3 જે જોઈ રહ્યા છીએ એમાં આજે તમારી સ્વાપોથીમાં પેજ નંબર 37 પર જે તમને જે પ્રશ્ન નંબર 16 આપેલો છે એ આપણે જોવાનો છે. આગળના લેક્ચરમાં આપણે કે પ્રશ્ન નંબર જે 15 છે એ જોઈ ગયા છીએ. હવે આપણે પ્રશ્ન 16 જોવાનો છે. વિચારીને જવાબ દેવાનો હોય છે તો અહીંયા જે છે એ લોકો ગણિતના ઉખાણા પૂછે છે. તો એમાં પહેલું અ છે, શું કહે છે કે મેં 5-5 ચોકલેટ એ મારા 6 મિત્રોને વહેંચી. એમાંથી એક જે બાળક છે શું કહે છે કે મેં 5-5 ચોકલેટ જે છે એ મારા 6 મિત્રોને વહેંચી. 5-5 ચોકલેટ એટલે કે એક મિત્રને 5-5 ચોકલેટ દેવાની છે. એવા કુલ એના 6 મિત્ર છે કુલ 6 મિત્રને 5-5 ચોકલેટ આપે છે. ટૂંકમાં 1 ને 5 એ રીતે. આગળ કહે છે કે તો પણ મારી પાસે 3 ચોકલેટ વધી. એટલે એમ કહે છે કે હું મારા 6 મિત્રને એમાં દરેકને 5-5 ચોકલેટ દઉં છું તો પણ મારી પાસે 3 ચોકલેટ છેલ્લે વધે છે. તો મારી પાસે કુલ કેટલી ચોકલેટ હતી? તો એમ પૂછે છે કે તો હવે તું જવાબ આપ કે તો મારી પાસે કુલ ચોકલેટ કેટલી હોય. તો એમ કુલ મિત્રો કેટલા છે? 6 મિત્રો છે બરાબર. 6 મિત્રોમાં એ દરેકને 5 ચોકલેટ આપે છે. 1 ને 5 એ તો કુલ 6 મિત્રોની 5 ચોકલેટ થઈને કેટલી થશે? 6 મિત્ર એને ગુણ્યા 5 ચોકલેટ, દરેકને 5-5 ચોકલેટ આપે છે. તો 6 × 5 = 30. તો એની પાસેથી કુલ ચોકલેટ કેટલી જશે? 30 ચોકલેટ આપે છે 6 મિત્ર અને દરેકને 5-5 એટલે 6×5 કુલ 30 ચોકલેટ આપે છે. અને એમ કહે છે કે 6 મિત્રોને 5-5 ચોકલેટ દેવા છતાં પણ મારી પાસે 3 ચોકલેટ વધે છે. એટલે છેલ્લે તો પણ એની પાસે 3 ચોકલેટ વધે છે. અને 6 મિત્રોને 5-5 ચોકલેટ આપે છે. તો 6 મિત્રોને દેવા માટે કુલ 30 ચોકલેટ જોઈ છે અને છેલ્લે એની પાસે 3 ચોકલેટ વધે છે. તો એની પાસે કુલ ચોકલેટ કેટલી હશે? તો 30+3 બરાબર એની પાસે કુલ ચોકલેટ જે છે એ 33 ચોકલેટ હોય. તો બરાબર કુલ જે છે એની પાસે 33 ચોકલેટ હોય. એ 33 ચોકલેટમાંથી એના 6 મિત્રને 5-5 ચોકલેટ આપે એટલે 6×5=30. એટલે 30 ચોકલેટ દેવા છતાં પણ તેની પાસે 3 ચોકલેટ છેલ્લે વધે તો એની પાસે કુલ થઈને ચોકલેટ કેટલી હોય? 33 ચોકલેટ હોય. આગળ એમાં કહે છે બ, એ નીચે બ કહે છે કે 2, 6 અને 9 આ 3 અંકોથી કેટલી સંખ્યા બનાવી શકાય અને તેમાં સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા કઈ છે? અહીંયા તમને કુલ 3 અંક આપેલા છે, 3 સંખ્યા આપેલી છે 2, 6 અને 9. આ 3 અંકની મદદથી આપણે કુલ કેટલી સંખ્યાઓ બનાવી શકાય છે? એમાં માત્ર આપણે આ 3 અંક જ લેવાના છે, 2, 6 અને 9. આ સિવાયના બીજા કોઈ અંક નવા લેવાના નથી. તો આ જે 3 અંક છે 3 અંકની મદદથી આપણે કુલ થઈને કેટલી સંખ્યા બનાવી શકીએ અને પછી જેટલી પણ સંખ્યા બનાવાય શકાય છે એમાંથી સૌથી નાની કઈ છે એ કહેવાનું છે અને સૌથી મોટી કઈ છે એ કહેવાનું છે. તો પહેલા આપણે 6 સંખ્યા અહીંયા કુલ જે છે 2, 6 અને 9ની મદદથી જેટલી સંખ્યા બને છે એ આપણે અહીંયા એ બનાવી. સૌથી પહેલા જો આપણે 2 સૌથી પહેલા આપણે 2 અહીંયા આપણે માત્ર અંકની હેરફેર કરવાની છે. તો એ પહેલા આપણે 2 થી શરૂઆત કરીએ. તો 2ની મદદથી બનાવી તો 2, 6 અને 9 269 બને છે. હવે 2ને દેવાના છે પણ 6 અને 9માં ફેરફાર કરવાનો છે. 6 ને 9ની જગ્યાએ અને 9 ને 6ની જગ્યાએ તો 2, 9, 6 એટલે 296 થશે.
બરાબર બે સંખ્યા બની. હવે આપણે પેલા અત્યારે આપણે ઈ બે ને લીધા, હવે આપણે 6 ને લેવાના છે. તો 6 ની મદદ થી બનાવીએ તો 6 2 અને 9. હવે આપણે 6 ને લેવાના છે પણ 2 અને 9 માં ફેરફાર કરી નાખીએ એટલે 6 9 2 કરી નાખીએ. બરાબર 6 નો વારો આવી ગયો. હવે લેવાના છે 9 ને. તો 9 2 અને 6 અને ઊંધું કરીએ 9 6 2. જો આ સિવાયની કોઈ પણ સંખ્યા બનશે નહીં બનતો. કુલ 1 2 3 4 5 6 આ ત્રણ અંકની મદદથી કુલ 6 સંખ્યા બનાવી શકાય છે. હવે આમાંથી સૌથી નાની કઠણ કઈ દેખાય છે? તો કે જેમાં 200 આવે છે એ સૌથી નાની છે. પાછી એ 200 વાળી બે સંખ્યાઓ છે, એક છે 269 અને બીજી છે 296. તો 296 નાના કે 269 નાના? 269 છે નાના થશે. તો કે નાની સંખ્યા બરાબર 269. હવે સૌથી મોટી સંખ્યા કહેવાની છે. સૌથી મોટી સંખ્યા તો જેમાં 900 આવે છે એ સંખ્યા મોટી થશે. 900 વાળી પાછી બે છે, 926 અને 962. તો 26 મોટા કે 962 મોટા? તો 962 જે છે એ મોટા થશે. તો સૌથી મોટી સંખ્યા જે છે 962 અને સૌથી નાની સંખ્યા 269. તો આ રીતે કરવાનું છે. ત્યારબાદ પાછળ આવે છે પ્રશ્ન ક. શું કહે છે કે એક સંખ્યામાં 5 ઉમેરતા તે 2 ગણી થાય તો તે સંખ્યા કઈ? શું કહે છે કે કોઈ એક સંખ્યા એવી છે કે જેમાં તમે 5 ને ઉમેરો, બરાબર કોઈ એક સંખ્યા એવી છે કે જેમાં તમે 5 ને ઉમેરો તો 5 ને ઉમેરતા આપણને જે જવાબ મળે છે એ સંખ્યા એ આપણી જે મૂળ સંખ્યા છે એની 2 ગણી, અહીંયા 2 ગણી એટલે કે બમણું થઈ જાય છે, ડબલ થઈ જાય છે. આપણે ડબલમાં સમજીએ છીએ ને કે 2 ના ડબલ તો કે 2 ને 2 4, 4 ના ડબલ તો કે 4 ને 4 8. બરાબર તો અહીંયા 2 ગણું આવે એટલે 2 ગણું એટલે શું કહેવાનું? ડબલ. 1 ના ડબલ 2, 4 ના ડબલ 8, 6 ના ડબલ 12. એ રીતે અહીંયા જ્યારે 2 ગણું આવે એટલે ડબલ સમજવાના છે. તો એવી કઈ સંખ્યા છે કે જેમાં આપણે 5 ઉમેરવામાં આવે તો તે સંખ્યા જે છે એ મૂળ સંખ્યાનું ડબલ ગણું થઈ જાય છે? તો વિચારો કે 5, આપણે 5 શરૂઆત કરો તો 5 આ સંખ્યા છે એમાં આપણે 5 ઉમેરી તો 5 ને 5 શું થઈ જાય છે? 10. તો જો 10 એ 5 નું ડબલ છે. હવે 5 નું તમે ડબલ કરો 5 + 5, તો 5 ને 5 10 થઈ જાય છે. તો એ કઈ સંખ્યા છે? તો કે 5 છે. એ 5 માં આપણે 5 ઉમેરીએ તો 5 માં 5 ઉમેરતા જે આપણને જવાબ મળે છે 10, એ 10 જવાબ આપે. મૂળ સંખ્યા છે 5 છે, એ 5 નું શું છે? 2 ગણું થઈ જાય છે એટલે કે ડબલ થઈ જાય છે. એટલે કે 5 ના ડબલ એટલે કે 5 ને 5 શું થઈ જાય છે? 10 થઈ જાય છે. બરાબર. તો એ સંખ્યા કઈ છે? 5 છે. બરાબર. તો આ તમારે સાપોથી મારે ઉતારી લેવાનું છે અને તમારી જે ગણિતની પાઠ્યબુક છે એમાં પણ આને લખી લેવાનું છે. હવે આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.